આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 7 દ્વિતીય સત્રમાં વિજ્ઞાનની અંદર જે તમારું 14મું ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, તેનું આજે આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો લાસ્ટ સુધી જોવાનો છે। તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયોની શરૂઆત કરીએ। અને વિડીયોને હજુ સુધી લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો। તો ચલો મિત્રો, શરૂઆત કરીએ। તો પહેલા જોઈએ કે વિકલ્પો, એમાં વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે, તો જે બીમાં છે તે સંજ્ઞા આવશે। બીજું છે, નીચેનામાંથી કઈ સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે, આવશે એ ગીઝર। ત્રીજો, નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે, તો આવશે ડી વિદ્યુત ઘંટડી, ઇલેક્ટ્રિક બેલ। ચોથો, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે, તો આવશે એ ઉષ્મીય। પાંચમો, કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે, તો આવશે સી વિદ્યુત બલ્બ। છઠ્ઠો, નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે, તો આવશે સી વિદ્યુત ઘંટડી। હવે જોઈએ ખાલી જગ્યા, એમાં પહેલો, વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે, તો આવશે ધન ધ્રુવ। બીજો, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે, તો આવશે ફ્યુઝ, જે આપણા સૌ કોઈના ઘરમાં હોય છે। ત્રીજું જોઈએ કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો, વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે, જોઈ શકો છો મિત્રો સંજ્ઞા દોરેલી છે। મિત્રો નેક્સ્ટ તમારે કઈ કયા વિષયની સ્વાધ્યાયપોથીનો વિડીયો જોવે છે તે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી કરીને અમે તે વિડીયો તમારા સુધી પ્રોવાઈડ કરાવી શકીએ। બીજો જોઈએ કે નિક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તાર ખૂબ ગરમ થાય છે, આને વિદ્યુત પ્રવાહની કઈ અસર કહે છે, તો આવશે ઉષ્મીય અસર। ત્રીજો, વિદ્યુત ઘંટડીમાં કયું ચુંબક વપરાય છે, તો આવશે વિદ્યુત ચુંબક। ચોથો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો, તો આવશે ઓસ્ટ્રેડ। પાંચમો, ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું તારનું ગૂંચળું શાનું બનેલું હોય છે, તો આવશે નિક્રોમ તારનું। હવે જોઈએ ખરા ખોટા, એમાં પહેલો કે વિદ્યુત કણને વિદ્યુત પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે, સાચું। બીજો, બંધ પરિપથ હોય ત્યારે પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, ખોટું। ત્રીજો, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે, ખોટું। ચોથો, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું હોય છે, સાચું। પાંચમો, વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ કાયમી હોય છે, ખોટું। છઠ્ઠો, વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી, ખોટું। સાતમું, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે, સાચું। હવે જોઈએ કે એક વાક્યમાં ઉત્તર લખો, એમાં પહેલો, કયા વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે, તો આવશે ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રિમોટ કંટ્રોલ, ટીવી, રેડિયો, ઘડિયાળ અને કેટલાક રમકડામાં વિદ્યુત કોષ વપરાય છે। બીજો, બેટરી કોને કહે છે, તો બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી એટલે કે વિદ્યુત કોષ કહે છે। ત્રીજો, વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે, તો જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિમાં ઓન હોય અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલા હોય ત્યારે જ બલ્બ પ્રકાશિત થઈ શકે છે। ચોથો, બંધ વિદ્યુત પરિપથ કોને કહે છે, તો જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે, આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે। પાંચમો, ખુલ્લો પરિપથ કોને કહે છે, તો જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓફ અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય નહીં, આવા પરિપથને ખુલ્લો પરિપથ કહે છે। છઠ્ઠો, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો લખાવો, તો ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, રૂમ હીટર, ઇલેક્ટ્રિક વોટર હીટર, ઇલેક્ટ્રિક કીટલી, હેર ડ્રાયર, હોટ પ્લેટ, ઇલેક્ટ્રિક સગડી વગેરે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો છે। સાતમો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો, તો વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઉચકતા ક્રેન વગેરે। આઠમો છે કે તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કઈ બાબતો પર આધાર રાખે છે, તો તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તારના દ્રવ્ય પર, તારની લંબાઈ પર અને જાડાઈ પર આધાર રાખે છે। હવે આપણે આગળ વધીશું। નવમો છે કે વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે, તો વિદ્યુત બલ્બની શોધ થવાનો શ્રેય થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે। દસમો, ફ્યુઝમાં કયા પ્રકારનો તાર વપરાય છે, તો વિદ્યુત પરિપથમાં ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય
त्यारे ज पीगळी जाय अने तूटी जाय तेवा खास प्रकारना द्रव्यमांथी बनावेलो तार वपराय छे। 11મો विद्युत प्रवाहनी बे जुदी जुदी असरोना नाम आपो। तो विद्युत प्रवाहनी बे जुदी जुदी असरो एमां पहेली आवशे विद्युत प्रवाहनी उष्मीय असर ने बीजी विद्युत प्रवाहनी चुंबकीय असर। हवे जोईए तो ટૂંકમાં ઉત્તર લખો, એમાં પહેલો બંધ વિદ્યુત પરિપથ એટલે શું અને સમજાવો। તો મિત્રો જોઈ શકો છો પ્રશ્નનો જવાબ સંપૂર્ણ લખેલો છે, તમે વિડિયો સ્ટોપ કરીને લખી શકો છો। તો મિત્રો તમારે ખાલી વિડિયો જોઈને બેઠે બેઠે ઉતારવાનો નથી, પણ પ્રશ્ન વાંચવાનો છે, જવાબ સમજવાનો છે, પછી જ લખવાનો પ્રયાસ કરવાનો છે। બીજું જોઈએ કે ખુલ્લો પરિપથ એટલે શું એ પણ સમજાવો, તો એની પણ માહિતી આપેલી છે। નેક્સ્ટ આગળ વધીશું, ત્રીજો છે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો, તો આ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ વિડીયોની અંદર આપેલો છે। નેક્સ્ટ આગળ વધીશું, ચોથો છે કે વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શો છે, તો જે ફ્યુઝનો ઉપયોગ હોય એ લખેલો છે। પાંચમો, શોર્ટ સર્કિટ એટલે શું, તેનાથી શું નુકસાન થાય એના વિશે માહિતી આપેલી છે। પછી આગળ વધીશું તો છે છઠ્ઠો કે ઓવરલોડિંગ એટલે શું, તેનાથી શું નુકસાન થાય છે। તો ઓવરલોડિંગ એટલે શું અને એનાથી શું નુકસાન થાય છે એની પણ માહિતી આપેલી છે। સાતમો જોઈએ કે વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો, તો એની પણ માહિતી આપેલી છે કે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક તરીકે, બીજો ટેલિગ્રાફ જેવા સાધનોમાં, ત્રીજો બંદરો પર માલ ઉતારવા ચડાવવા માટે ક્રેનમાં, કચરાના ઢગલામાંથી લોખંડનો ભંગાર જુદો કરવા ક્રેનમાં, પાંચમો આંખમાં લોખંડની રજકણો પડી હોય તો તેને દૂર કરવા, અને છઠ્ઠો કેટલાક રમકડાની બનાવટમાં। આઠમો જોઈએ કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરો, તો મિત્રો જોઈ શકો છો સાઈડની અંદર દર્શાવેલી છે, તમારે કમ્પ્લીટ પેન્સિલથી માપપટ્ટીની મદદથી આકૃતિ દોરવાની છે, આ એક સમજ માટેની કાચી આકૃતિ છે। નવમો જોઈએ કે આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થતો નથી, તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા, બલ્બ પ્રકાશિત આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો, તો મિત્રો તમે જોઈ શકો છો અને નીચે તેની માહિતી આપેલી છે અને સાચું જોડાણ પણ દર્શાવેલું છે। તો મિત્રો ફરીવાર એકવાર કહું છું કે આ એક કાચી આકૃતિ જે તમારા સમજ માટે છે, તમારે આકૃતિ સ્વચ્છ અને પેન્સિલથી માપપટ્ટીના મદદથી દોરવાની છે। સાતમો જોઈએ કે વૈજ્ઞાનિક કારણ આપો કે ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે, તો એની પણ વૈજ્ઞાનિક કારણ આપેલું છે સંપૂર્ણ। પછી છે ટૂંક નોટ લખો ફ્યુઝ વિશે, તો પહેલાં ફ્યુઝ વિશે ચિત્ર દ્વારા માહિતી આપેલી છે, પછી આપણે ફ્યુઝ વિશે સંપૂર્ણ માહિતી લખવાની છે। એ પ્રશ્નનો પણ જવાબ મિત્રો સંપૂર્ણ વિડીયોની અંદર આપેલો છે, જે તમારે સમજીને લખી દેવાનો છે। નેક્સ્ટ મિત્રો જે પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિઓ પણ આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો। પ્રવૃત્તિઓમાં મિત્રો પ્રયોગ આપેલો છે, બે પ્રયોગ આપેલા હશે, બંને પ્રયોગ તમારે સમજી લેવાના છે અને પછી જ લખવાના છે। તો મિત્રો આ હતું આપણું ધોરણ 7માં ચેપ્ટર નંબર 13 જે છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો તેનું, સોરી મિત્રો ચેપ્ટર 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો તેનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો। તો મિત્રો મળીશું આવતા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ।